પ્રેરણાનો કોઈ સાગર નથી હોતો, કે નદી કે ઝરણું પણ નથી હોતું, ના કોઈ પુસ્તક તમને પ્રેરણા આપે છે. આ ઇન્સ્પિરેશન તમારી અંદર જ દબાયેલું છે, એક બીજની જેમ, જેની કેટલીક ઘટનાઓ કે પુસ્તકો કે વ્યક્તિઓ બસ અંકુરિત કરવામાં મદદરૂપ થાય છે. આજની કવિતા પણ કંઈક એવી જ છે, જે મને હંમેશા સમજાવે છે કે જ્યાં હું છું એ પણ ઘણા સમય પહેલાં મારું એક સ્વપ્ન જ હતું. જ્યારે પણ મને લાગે છે કે હજુ કંઈ પણ મેળવ્યું નથી જીવનમાં, ત્યારે કવિતાની પહેલી પંક્તિઓ હું જાત સાથે કહું છું. બસ એ પંક્તિ હંમેશા મારી અંદર દબાયેલા એ પ્રેરણાના બીજને અંકુરિત કરી દે છે. હતું વિચારેલું કે અહીં પહોંચીશ, તો કેમ વિચારે કે ક્યાં પહોંચીશ? હતું વિચારેલું કે અહીં પહોંચીશ, તો કેમ વિચારે કે ક્યાં પહોંચીશ? કોરા નથી આ કાગળ કર્મોના, કોરા નથી આ કાગળ કર્મોના, તો શું ફિકર કઈ દિશા પહોંચીશ? મારક છે ડગ ડગ કરી ચાલતું, મારક છે ડગ ડગ કરી ચાલતું, ઊભો રહી આમ ક્યાં પહોંચીશ? શું ખબર કઈ મંજિલ છે કિસ્મતમાં, શું ખબર કઈ મંજિલ છે કિસ્મતમાં, કાલે તૂટી ઇમારત તો ક્યાં પહોંચીશ? હતું વિચારેલું કે અહીં પહોંચીશ, તો કેમ વિચારે કે ક્યાં પહોંચીશ?